नमस्कार खेडूत मित्रों, किसान सफर परिवार में हूँ एजे मूलिया आपनु हार्दिक स्वागत करूँ छूँ। खेडूत मित्रों, आपणे जोई रह्या छीए के खेती में जे छे ए दिवसे दिवसे नवुं परिवर्तन आवतुं रहेलुं छे, त्यारे हवे पछीनो समयगाळो जे छे ए गाय आधारित खेतीनो छे अने गाय आधारित खेती में जे छे ए जीवामृत ए कहेवाय ने के ए धरतीनुं जे छे ए सारामां सारुं अमृत छे। तो आ जीवामृत जे छे एने केवी रीतनुं जे छे ए जमीननी अंदर आपवुं सहेलाईथी आपी शकाय एना माटे अमारा प्रगतिशील खेडूते कोઠાસૂઝ વાપરી અને પોતાની બાઇકની અંદર પોતાની ગાડીની અંદર એ આ જીવામૃતનું જે છે એ ડ્રેન્સિંગ કેવી રીતનું કરી શકાય, એનો છંટકાવ કેવી રીતનું કરી શકાય એવું સરસ મજાનું જે છે એ સાધન બનાવ્યું છે। તો સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી આપણે આગળ વધીએ। મોટાભાઈ, તમારું નામ? બળવંતભાઈ મકવાણા। બળવંતભાઈ મકવાણા, તમારું ગામ? ઓરી। ઓરી, તાલુકો? તાલુકો વિછીયા। જિલ્લો? રાજકોટ। મોબાઈલ નંબર તમારો આપજો। 9845-1850। ફરી વાર એકવાર નિરાતે ધીમે ધીમે બોલજો। 9845-1850। આ જે છે એ બળવંતભાઈનો નંબર છે। બળવંતભાઈ, તમે જે છે એ આ ખેતી જે છે એ જે રાસાયણિક ખેતી જે કરતા હતા, જે દવાથી અને ખાતરથી જે પકવતા હતા, આ ખેતી જે છે એ છોડી અને તમે આ સુભાષ પાલેકર ખેતી પદ્ધતિ, ગાય આધારિત ખેતી જે છે શા માટે અપનાવી? આમાં ખર્ચો બહુ વધી જતો હતો એના લીધેથી, આ બધા કરતા હતા તેના લીધેથી કર્યું એમ। કેટલો સમય થયો તમારે? સાધન બનાવ્યું છે, આ તમે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો કે આ સુઝુકી માંથી જે છે એ ભાઈ સાધન બનાવ્યું છે। આ સાધન ની અંદર જે છે એ કેવી રીતનું કામ કરે છે, આનો ખર્ચ કેવો થયો છે અને કેટલી જે છે એ પદ્ધતિથી કામ કરી શકે છે એની એક વાત કરજો। આપણે આ વિવા મગફળીમાં આપણે દોઢિયાનું વાવેતર આવે ને, હા હા, 28ની જાળી એને ફુવારાના 28ની જાળી હશે, બરાબર છે, એમાં 8 ફુવારા છે, 8 ફુવારા ગોઠવા છે, બરાબર છે, હા હા હા, અને 8 સા હારે લેતું જાય એમ, એક સાથે 8 સા લેતા જાય, 8 સા લેતું જાય, બરાબર। આ બાઇક જે છે એને કેવી રીતનું તમે એમાં ગોઠવું છે, આ જે બેરલ છે એ કેવી રીતનું ગોઠવું છે, બાઇક જે છે એ તમે કેટલા માં તમારે પડી છે અને કેવી રીતનું જે છે એમાં ખર્ચ લાગ્યો? એમાં 20,000 નો ખર્ચો થયો છે, આ 20,000 નો ખર્ચ થયો છે, 4200 નું આ મોટરસાયકલ લીધું હતું, હા હા, અને આ બીજું આ ટીપણું ને એવું બધું લઈને એમાં 20,000 નો ખર્ચો થયો છે, હા હા હા। જે ફુવારા જે છે એના માટે તમે શું પદ્ધતિ કઈ રીતની જે છે? આપણે પંપની મોટરો આવે ને, એ મોટરો છે, અને એમાં કેટલી મોટર લગાડી છે? આમાં 4 મોટરો છે, બરાબર છે, 4 મોટર દેખાડજો ભાઈ રસિકભાઈ। આ જે છે એ 4 મોટરો છે, 2 બેટરી છે, બરો વાત કરો દેખાડો તમે તારે, આ 2 બેટરી છે અને 4 મોટરો છે, બરાબર છે, એનાથી ને એક મોટરમાં 2 ફુવારા થાય છે, હા હા, અને 4 મોટરમાં થઈને 8 ફુવારા થઈ જાય ને, બરાબર છે। બેરલ જે છે એ ટૂંકમાં જીવામૃત થી બનાવી દો, ભરી દો છો, બરાબર। હવે આ એક બેરલ કેટલા વીઘામાં આપો છો? 2.5 વીઘામાં અંદર એક બેરલ જે છે એ આપી દો છો, બરાબર। હવે અને આ જે મોટરસાયકલ જે છે એને આ ચલાવવા માટે જે છે એ ટૂંકમાં વીઘામાં કેટલું પેટ્રોલ ને ડીઝલ ને આ પેટ્રોલ તમારું વપરાતું છે? વીઘાની તો નથી ખબર પણ આપણે કલાક 1.5 કલાક હાંક્યું ને બધામાં, બધી જમીનમાં હાંકો છો ને એટલે બધી હાલી જશે લીટરમાં, લીટરમાં બધી કેટલી જમીનમાં હાંકી નાખો એ લગભગ 8 વીઘા કરી દેવામાં આવ્યું છે, બરાબર, અને સાથે સાથે જે છે એ આવી રીતના આ મોટર જે છે એક શાર જે છે આવી આપણી જે ઇલેક્ટ્રોનિક જે પંપ આવે છે દવા છાંટવાના પંપ એવી ચાર મોટર ગોઠવેલી છે અને આ બેટરી જે છે 2 12 ની બેટરી ગોઠવેલી છે। હવે આને જે છે એ શરૂ કરો છે કેવી રીતનું જે છે એ આ ફુવારા અને એનું તમે ખેડૂત મિત્રો જોઈ લેજો। સાંપુનું હતું ત્યારે સાપ હતી, અત્યારે તો ખાલી જે છે એ છેડા જોઈન્ટ કરવાના છે, બરાબર, ફુવારા જે છે ઓલી બાજુ શરૂ થયા છે, બધા જ જે છે આવી રીતના ફુવારાથી ડ્રેન્સિંગ કરી શકાય। હસીકભાઈ નજીકથી લેજો, જીવામૃતનું ડ્રેન્સિંગ એ સારી રીતે જે છે કરી શકાય આ બાઇક દ્વારા જે છે એ ટૂંકમાં
આવી રીતની જે છે એ બાઇકને જે પાટલાની અંદર હાલે એવી રીતની વ્યવસ્થા ગોઠવેલી છે. હવે 8 ફુવારા જે છે એક સાથે 8 હાર તમે અત્યારે સણાના પાક કે જીરા સણા છે કે જીરું છે અથવા તો કહેવાય ને કે ભાઈ ઘઉં આ ઘઉંના પાકની અંદર તે આપણે આનો ઉપયોગ કરી શકીએ. ખેડૂત મિત્રો આ તમે જોઈ રહ્યા છો કે ભાઈ કોઠાસૂઝ વાપરી અને ખેડૂત જે છે એ પોતાની કોઠાસૂઝથી મિસ્ત્રી પાસે જઈ અને આવી રીતનું જે છે એ શાર આ ફુવારા આ બાજુ શાર ફુવારા એલી બાજુ અને આ ટીપણું જે છે આવી રીતનું ગોઠવી અને બાઇક ઉપર જે છે આખું ટીપણાને વ્યવસ્થિત પેક કરી અને પોતે જીવામૃત જે છે એ સારી રીતે આપી શકે છે. તમને જે છે આ વાપરવામાં કેમ રહ્યું, કેવી રીતનું જે છે એ સરળ પડ્યું? બહુ સારું રહે. હા હા, કેવી રીતનું સારું રહ્યું? એટલે એમ કે આપણે સમય ઓછો જાય અને આમ બધી રીતે આપણે પંપ ઉપર વજન ન લાગે. બરોબર, એક વજન એક, કારણ કે જીવામૃત જે છે ડ્રેન્સિંગ કરવામાં તો ગાય ગા પંપ ખાલી થઈ જાય એટલે વજન ન પડે અને ઝડપી કામ આપણું થઈ જાય. જોઈને ખેડૂત મિત્રો કે આ વાત હતી એ આપણા કોઠાસૂઝની કે ભાઈ કોઠાસૂઝ જે છે એ ખેડૂતો પાસે પડી જ છે. અમારા બળવંતભાઈ જે છે, આ બળવંતભાઈ તમે બનાવરાવું ક્યાં? અમારા ગામમાં. તમારા ગામમાં? હા, એમાં ભાઈ નું લે. હા હા, બનાવવા માટે જે છે એ કેટલો સમય લાગેલો, કેવી રીતનું જે છે? બે દિવસમાં બનાવી દીધું. બે દિવસમાં બનાવી દીધું? ગાડી તમે એને આપી હતી? બરાબર છે. ભાઈ ખેડૂતો જે દરેક ગામમાં આવા મિસ્ત્રી કામ કરતા આપણા કહેવાય ને ભાઈ કારીગરો જે છે જ, પણ એને સીંધવું જોઈએ કે ભાઈ મારે આવી રીતનું બનાવવું છે. બળવંતભાઈ જે છે આ જૂનામાંથી 42 રૂપિયાની ગાડી લાવ્યા અને એની અંદર જે છે એ વજન ન ઉપાડવો પડે એટલા માટે આ જીવામૃત જે છે પાવા માટે સરસ મજાની જે છે એ આ પદ્ધતિ અપનાવી. ખેડૂત મિત્રો જે ગાય આધારિત ખેતી કરે છે, જેને મોટી જમીન છે અને જેને ગાય આધારિત ખેતી કરવી છે, જીવામૃત આપવું છે બરાબર. એ સિવાય આપણા જે ખાટી સાઇઝ છે કે આંકડો છે આનું પણ ડ્રેન્સિંગ જેને કરવું છે તો બધા જ જે છે આ પાકો આની અંદર બધા પાકોની અંદર એ આનું ડ્રેન્સિંગ કરી શકાય સરળથી જે છે. સાથે સાથે જંતુનાશક દવાનો પણ જે છે એ છંટકાવ કરી શકાય અને સહેલાથી ઓછા ખર્ચે અને ઓછી મહેનતે અને ઓછા સમયની અંદર એ આનો છંટકાવ જે છે એ કરી શકાય. આવી સરસ મજાની જે છે એ કોઠાસૂઝ વાપરી અને બળવંતભાઈ જે છે એ ખેડૂતોને નવો રાહ સીંધ્યો છે. ખેડૂત મિત્રો તમને જે છે આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો ચોક્કસ જે છે એ આપણા બીજા ખેડૂત મિત્રો સુધી જે છે એ પહોંચાડવા પ્રયત્ન કરજો, જેથી કરીને એ ખેડૂત પણ જે છે એ આવી બાઇક ઉપર જે છે જીવામૃત આપવા ડ્રેન્સિંગ કરવા માટેનું એ સાધન વસાવી શકે. ખેડૂત મિત્રો આ સિવાય કિસાન સફર ચેનલની અંદર આવા ઘણા બધા કોઠાસૂઝથી જે છે એ ખેતી કરતા ખેડૂતોના વિડીયો મૂકેલા છે. તો કિસાન સફર ચેનલ જે છે હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરવો એટલે જે વિડીયો તમે જોતા હોય ત્યાં એની બાજુમાં જે કાળા અક્ષર હોય એટલે લાલ અક્ષર હોય એને અડો એટલે લાલ થઈ જાય, કાળા થઈ જાય અને કાળા થઈ જાય એટલે સબસ્ક્રાઇબ થઈ જાય. તો ખેડૂત મિત્રો તમને જે છે આવા વિડીયો સતત ને સતત મળતા રહે. ખેતીની નવી નવી માહિતીઓ મેળવવા માટે, ખેતીની નવી યોજનાઓની માહિતી મેળવવા માટે, ખેતીના જે છે એકાએ તમારા મૂંઝવતા પ્રશ્નો હોય તો ચોક્કસ જે છે એ અમને કમેન્ટ દ્વારા એ જણાવજો, તમારો મોબાઈલ નંબર સાથે આપજો, જેથી કરીને અમારી પાસે જે છે એના જવાબ હશે તો ચોક્કસ તમને દેવા માટે પ્રયત્ન કરશું. બળવંતભાઈ તમે અમારા ખેડૂત મિત્રોને આ જે સરસ મજાની કોઠાસૂઝથી જે છે એ બનાવેલી બાઇક અને જીવામૃત કેમ સરળ રીતે આપી શકાય એની સરસ મજાની માહિતી એ અમારા ખેડૂત મિત્રોને આપી એ બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.